હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 લેક્ચર બીજો છે, ચેપ્ટર છે ત્રિકોણમિતિ, સ્વાધ્યાય 8.1થી શરૂઆત કરીએ છીએ. રકમ પહેલી કહે છે કે ત્રિકોણ ABCમાં માપખૂણો B બરાબર 90 ડિગ્રીનો છે, AB બરાબર 24 સેમી અને BC બરાબર 7 સેમી આપેલું છે. તો સાઇન A, કોસ A, સાઇન C અને કોસ C આપણે શોધવાના છે. શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક ત્રિકોણ દોરીએ કે જેમાં માપખૂણો બી 90નો છે, એટલે અહીં એ, બી અને સી. હવે એ બી બરાબર 24 છે અને બીસી બરાબર 7 છે. આપણે એસી ફાઇન્ડ કરવાના છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એસીનો વર્ગ, કારણ કે એસી શું છે, કર્ણ હશે, તો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. એ બી એટલે 24નો વર્ગ અને બીસી એટલે 7નો વર્ગ, 576 પ્લસ 49 625, મતલબ એસીનો વર્ગ બરાબર 625. તો એસી બરાબર 25. આપણી પાસે હવે એસીની વેલ્યુ આવી ગઈ છે 25. ઓકે, તો સાઇન એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. સાઇન એ, તો એ એટલે આ છે બરાબર, તો સાઇન એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, તો એની સામેની બાજુ કઈ થાય, બીસી બરાબર. અને કર્ણ તો હંમેશા એક જ હોય, એસી. તો બીસી એટલે 7 અને કર્ણ એસીની મૂલ્ય છે 25. એવી જ રીતે કોસ એ, કોસ એ ના સંદર્ભમાં, તો કોસ છે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો એની માટે પાસેની બાજુ કઈ છે, એ બી અને કર્ણ છે એસી. તો એ બી એટલે 24 અને એસી એટલે 25 બરાબર. તેવી જ રીતે સાઇન સી, હવે સીના સંદર્ભમાં, તો સાઇન એટલે સામેની બાજુ, તો સી માટે સામેની બાજુ છે એ બી ના છેદમાં કર્ણ એટલે એસી. તો એ બી એટલે 24 અને એસી એટલે 25 બરાબર. અને છેલ્લું છે કોસ સી, કોસ સી એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, હવે સી માટે પાસેની બાજુ શું છે, બીસી. તો બીસીના છેદમાં કર્ણ એટલે એસી બરાબર. તો બીસી એટલે છે 7 અને એસી એટલે 25. અને આ છે આપણી વેલ્યુ. બીજા દાખલાની રકમ છે, આકૃતિ આપેલી છે, જેમાં માપખૂણો ક્યુ છે તે 90નો છે અને પી ક્યુ છે 12 સેમી અને પી આર આપેલો છે 13 સેમી. અને આપણે ફાઇન્ડ કરવાનું છે ટેન પી માઇનસ કોટ આર બરાબર. હવે શરૂઆતમાં તો પહેલાં આપણે ક્યુ આરની જરૂર પડશે, એટલે ક્યુ આર પહેલાં શોધવું પડશે. તો પાયથાગોરસ પ્રમાણે આપણે લખી શકાય કે પી આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ. પી આર છે 13નો વર્ગ, પી ક્યુ એટલે 12નો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ, 169 144 પ્લસ ક્યુ આરનો વર્ગ. તો ક્યુ આરનો વર્ગ બરાબર 169 - 144 એટલે થશે 25. ક્યુ આર બરાબર 5 બરાબર. હવે આપણી પાસે ક્યુ આરની વેલ્યુ આવી ગઈ છે 5. ટેન પી શોધીએ. ટેન પી, તો પીના સંદર્ભમાં બરાબર, ટેન એટલે છે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો ટેન પી માટે સામેની બાજુ છે ક્યુ આર અને પાસેની બાજુ છે પી ક્યુ, મતલબ કે 5 ના છેદમાં 12. તેવી જ રીતે ટેન પી મળી ગયો છે. હવે કોટ આર, કોટ આર, તો કોટ એટલે આરના સંદર્ભમાં પાસેની બાજુ. કોટ માટે યાદ રાખજો કે પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. તો કોટ આર પાસેની બાજુ કઈ છે, ક્યુ આર છે અને સામેની બાજુ છે પી આર બરાબર. તો ક્યુ આર છે 5 અને પી આર છે 12. ખ્યાલ આવ્યો? આપણે વેલ્યુ જોઈએ છે ટેન પી માઇનસ કોટ આર ની વેલ્યુ જોઈએ છે. તો ટેન પી, ટેન પી ની વેલ્યુ છે 5 ના છેદમાં 12 માઇનસ કોટ આર ની વેલ્યુ છે 5 ના છેદમાં 12. બે સરખી છે એટલે આન્સર આવશે 0.
ત્રીજા દાખલાની રકમ છે સાઇન એ ઇક્વલ ટુ 3/4, તો કોસ એ અને ટેન એની વેલ્યુ શોધવાની છે. તો કાટકોણ ત્રિકોણથી શરૂઆત થાય, યાદ રાખવાનું જે ખૂણો આપેલ હોય તેને 90નો નહીં બનાવવાનો, બરાબર? એટલે આપણે અહીંયા એ લઈએ, બી અને સી, બરાબર. હવે સાઇન એ ઇક્વલ ટુ 3/4. હવે સાઇન એ, સાઇન આના ત્રિકોણ પરથી શું મળે? સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે બી સીના છેદમાં કર્ણ એટલે એ સી, ઇક્વલ ટુ 3/4. તો આપણે લખી શકીએ કે બી સી જેમ એ સી ઇક્વલ ટુ 3/4, મતલબ કે બી સી બરાબર 3x અને એ સી બરાબર 4x, બરાબર. બી સી બરાબર 3x અને એ સી બરાબર 4x આપણને મૂલ્ય મળ્યું. હવે કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસ પ્રમાણે આપણને એ બીની વેલ્યુ મળી શકે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બી સીનો વર્ગ. એ સી એટલે 4x વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બી સીની વેલ્યુ છે 3x વર્ગ. 16x વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ 9x વર્ગ, માટે એ બીનો વર્ગ બરાબર 16x વર્ગ માઇનસ 9x વર્ગ, એ બીનો વર્ગ બરાબર 7x વર્ગ. તો એ બી બરાબર વર્ગમૂળમાં 7 અને એક્સ વર્ગનું વર્ગમૂળ થાય x, મતલબ કે આપણી પાસે એ બીની વેલ્યુ છે વર્ગમૂળમાં 7 × x. ખ્યાલ આવશે? હવે આપણે જોઈએ છે પહેલું કોસ એ અને બીજું ટેન એ. તો કોસ એના સંદર્ભમાં વાત છે. તો કોસ એટલે શું થાય? પાસેની બાજુના છેદમાં કર્ણ, તો એ બી અને કર્ણ છે એ સી. એ બી એટલે વર્ગમૂળમાં 7x અને એ સી એટલે 4x. એક્સ એક્સ કેન્સલ કરો, જવાબ આવે વર્ગમૂળ 7/4. તેવી જ રીતે ટેન એ, તો ટેન માટે સામેની બાજુ છે બી સી અને પાસેની બાજુ છે એ બી. તો બી સી એટલે 3x અને એ સી એટલે એ બી એટલે વર્ગમૂળમાં 7x. એક્સ એક્સ કેન્સલ, 3/ વર્ગમૂળમાં 7. ચોથાની રકમ છે 15 cot A બરાબર 8 હોય તો સાઇન એ અને સેક એનું મૂલ્ય શોધો. આપેલું છે કે 15 cot A બરાબર 8, તો કોટ એ બરાબર શું લખાય? 8/15. આપણને ખબર છે કે ટેન એ બરાબર 1/cot A, બરાબર. માટે ટેન એ બરાબર શું લખાય? 1/ કોટની કિંમત છે 8/15, છેદનો છેદ અંશમાં જાય, મતલબ કે ટેન એ ઇક્વલ ટુ 15/8. ખ્યાલ આવ્યો અહીંયા સુધી? હવે જોઈએ કે એક કાટકોણ ત્રિકોણમાં એ બરાબર એને અહીંયા મૂકવાનું, એ બી સી. ટેન એની કિંમત શું મળે? આ ત્રિકોણ પ્રમાણે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે બી સી અને પાસેની બાજુ છે એ બી. ટેન એની કિંમત છે આપણી પાસે 15/8 બરાબર બી સીના છેદમાં એ બી, મતલબ કે એમ લખી શકાય કે બી સીના છેદમાં એ બી બરાબર 15/8 હોય તો બી સી જેમ એ બી બરાબર 15/8, મતલબ કે બી સી બરાબર 15x લઈએ અને એ બી બરાબર 8x લઈ શકાય. ઓકે, તો બી સી છે 15x અને એ બી છે 8x. એ સીની પણ જરૂર છે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બી સીનો વર્ગ. હવે એ બી છે 8x વર્ગ પ્લસ 15x વર્ગ, મતલબ કે 64x વર્ગ પ્લસ 225x વર્ગ,
सरवाळो करशो तो आवशे 289 एक्स नो वर्ग, एसी नो वर्ग बराबर 289 एक्स नो वर्ग। तो एसी बराबर वर्गमूल लईए तो શું આવે 17 एक्स बराबर। तो આપણી પાસે एसी ની વેલ્યુ આવી ગઈ છે 17 एक्स। હવે sin a અને sec a નું મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે। તો sin a, તો sin a માટે શું થાય, સામેની બાજુ ના છેદમાં કર્ણ, તો સામેની બાજુ છે bc અને કર્ણ છે ac, તો bc છે 15 एक्स અને ac છે 17 एक्स। एक्स एक्स કેન્સલ કરો તો sin a ની કિંમત મળે 15 ના છેદમાં 17, અને બીજું sec a ફાઇન્ડ કરવાનું છે। તો sec a, sec માટે થાય કર્ણ ના છેદમાં પાસેની બાજુ, તો કર્ણ એટલે ac અને પાસેની બાજુ એટલે ab, તો ac છે 17 एक्स અને ab છે 8 एक्स। एक्स एक्स કેન્સલ કરો 17 ના છેદમાં 8, મતલબ કે sec a ની કિંમત શું આવશે 17 ના છેદમાં 8। ક્વેશ્ચન 5 માં કહે છે કે sec થીટા ઇક્વલ ટુ 13 ના છેદમાં 12 હોય બરાબર, તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે। તો શરૂઆત કરીએ કે sec થીટા ઇક્વલ ટુ આપેલું છે 13 ના છેદમાં 12, તો આની ઉપરથી આપણને પહેલો મળશે કોસ થીટા બરાબર 1ના છેદમાં સેક થીટા, કારણ કે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, માટે 1ના છેદમાં 13ના છેદમાં 12, તો કોસ થીટા બરાબર શું મળે 12ના છેદમાં 13 મળે। હવે કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરીએ, એ બી સી, અહીંયા કોઈ ત્રિકોણ આપેલો નથી, કોઈ ખૂણો આપેલો નથી, મતલબ કે હું સીને થીટા આપી દઉં અને બીને 90 લઈ લઉં બરાબર। તો કોસ પરથી આપણે શરૂઆત કરીએ, કોસનું મૂલ્ય આપણી પાસે છે, તો આની ઉપરથી કોસ થીટા બરાબર શું લખાય, પાસેની બાજુ મતલબ બીસી ના છેદમાં કર્ણ એટલે એસી ઇક્વલ ટુ કોસની કિંમત શું છે 12ના છેદમાં 13, મતલબ કે એમ લખાય બીસી જેમ એસી ઇક્વલ ટુ 12 જેમ 13, તો બીસી બરાબર 12x અને એસી બરાબર 13x, ખ્યાલ આવશે। તો બીસી છે 12x અને એસી છે 13x। તો સૌ પ્રથમ તો એ બીની વેલ્યુ શોધવી પડે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ કે એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ, એસી એટલે 13x નો વર્ગ, એ બી ની કિંમત શોધવાની છે અને બીસી એટલે 12x નો વર્ગ, 13 નો વર્ગ 169x નો વર્ગ ઇક્વલ ટુ એ બી નો વર્ગ પ્લસ 144x નો વર્ગ। તો એ બી નો વર્ગ બરાબર 169x સ્ક્વેર માઇનસ 144x સ્ક્વેર, તો એ બી નો સ્ક્વેર ઇક્વલ ટુ 25x સ્ક્વેર, ધેન એ બી ઇક્વલ ટુ 5x। ઓકે, જોઈએ હવે સેક છે કોસ છે, શરૂઆત કરીએ સાઇન સી થી, કારણ કે થીટાને ધ્યાનમાં લઈને વાત કરવાની છે, તો સાઇન સી લખો કે થીટા લખો એક જ છે, સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે એ બી ના છેદમાં કર્ણ એટલે એ સી, તો એ બી ની કિંમત છે 5x બરાબર, અહીંથી 5x ના છેદમાં કર્ણ છે 13x, એક્સ એક્સ કેન્સલ કરો એટલે આન્સર આવે 5 ના છેદમાં 13, તો સાઇન છે એના પરથી આપણને કોસેક મળે, કોસેક એ બરાબર કોસેક થીટા બરાબર શું લખાય 1 ના છેદમાં sin થીટા, મતલબ 1 ના છેદમાં 5 ના છેદમાં 13, છેદનો છેદ અંશમાં જાય મતલબ 13 ના છેદમાં 5, સાઇન કોસેક કોસેક, હવે ટેન અને કોટ બાકી છે, તો ટેન થીટા આવશે એ બી ના છેદમાં સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે બીસી, તો એ બી છે 5x અને બીસી છે 12x, એક્સ એક્સ કેન્સલ કરો તો ટેન થીટા આવે 5 ના છેદમાં 12, ખ્યાલ આવ્યો। અને છેલ્લું છે કોટ થીટા, તો કોટ થીટા એટલે 1 ના છેદમાં ટેન થીટા,
મતલબ એકના છેદમાં 10 ની કિંમત છે 5ના છેદમાં 12, છેદનો છેદ અંશમાં જાય એટલે 12ના છેદમાં 5, એ જવાબ છે. ક્વેશ્ચન નંબર 6 ની વાત કરીએ તો કહે છે, સવાલ એવો છે કે ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણ છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય. તો સાબિત કરવાનું છે કે ખૂણો એ અને ખૂણો બી સરખા છે. કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરીશું. બરાબર, એ અને બી આપેલા છે એટલે માપખૂણો સી 90નો લેવો પડશે. એ અને બી બરાબર આપણને આપેલું છે કે કોસ એ બરાબર કોસ બી. કોસ એ તો એ માટે સામેની એની કોસ એ, કોસ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો એ માટે પાસેની થાય એ સીના છેદમાં કર્ણ મતલબ એ બી. તેવી જ રીતે કોસ બી તો બી માટે પાસેની બાજુ થાય બી સી, બી સી અને કર્ણ છે એ સી, નહીં કર્ણ છે એ બી. તો એ બી એ બી કેન્સલ, એ સી ઇક્વલ ટુ બી સી. જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય, એસી અને બીસી જે બાજુ સરખી હોય તો તેમની સામસામેના ખૂણા પણ સરખા થાય, મતલબ કે માપખૂણો બી ઇક્વલ ટુ માપખૂણો એ. તો એવું કહી શકાય કે માપખૂણો એ અને માપખૂણો બી બેઉ સરખા છે. અને એની કિંમત જો જોઈતી હોય તો આ રીતે મળશે, ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી ઇક્વલ ટુ 180. એ અને બી સમાન છે એટલે એ પ્લસ એ પ્લસ સી એટલે 90 ઇક્વલ ટુ 180. 2a પ્લસ 90 બરાબર 180, તો 2a બરાબર 90, તો ખૂણો a બરાબર 45.